કાલાવાડ શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિઠ્ઠલભાઈ રાદડિયાની તૃતીય વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જામનગર જિલ્લાના કાલાવાડ શહેર ખાતે સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની તૃતીય વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સ્વર્ગીય વિઠ્ઠલભાઈના પુત્ર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે આ કેમ્પનો શુભારંભ કરી લોકોને સમર્પિત કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા ગત વર્ષે 300 ઉપર બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અને આ વખતે પણ 300 ઉપરનું ટાર્ગેટ પૂરું કરવામાં આવશે તેવું સરદાર પટેલ યુવા સંગઠનના આયોજકો દ્વારા ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે આ રક્તદાન કેમ્પમાં 350નું ટાર્ગેટ રાખવામાં આવ્યો. આ કેમ્પમાં જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિ કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધવા પામ્યો હતો. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે ત્રીજી પુણ્યતિથિ છે. આજે સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે કાલાવડ આવવાનું થયું છે. આ કાર્યક્રમમાં આયોજકના તમામ યુવા મિત્રો અને રક્તદાતાઓનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આજે 35થી વધુ જગ્યા ઉપર અત્યારે બ્લડ ડોનેશન કેમ્પો ચાલી રહ્યા છે. સરળ નિદાન કેમ્પ અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓના કેમ્પો ચાલી રહ્યા છે અને બધા સાથે મળી અને ખરા હાથમાં આજે વિઠ્ઠલભાઈને ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને એ કાર્યક્રમ અંતર્ગત આજે કાલાવડ આવવાનું થયું છે. ફરીથી સરદાર પટેલ યુવા સંગઠનના તમામ મિત્રો અને રક્તદાતાઓનો આ તકે આભાર વ્યક્ત કરું છું. આજરોજ શ્રી સરદાર પટેલ યુવા સંગઠન ગ્રુપ દ્વારા કૌલકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પ સવારે 8 વાગ્યાથી જયેશભાઈ રાદડિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલો હતો. આ કેમ્પમાં ગયા વખતે 303 બોટલ, બીજા વર્ષે 313 બોટલ અને આ વખતે 350+ બોટલનું આયોજન શ્રી સરદાર પટેલ યુવા સંગઠન ગ્રુપ દ્વારા કરવામાં આવેલું છે.